વડોદરા વાઘોડિયા રોડ પર પીપળિયા ગામ નજીક કેન સફારી ગોલ્ફ કોર્સ લિવિંગ નામની સાઇટના બંગલાઓમાં મોડી રાત્રે ચડ્ડી બનિયાનધારી તોડકી ત્રાટકી હતી. આ સ્થળે ટોળકીએ એક ફેક્ટરીના માલિકના બંગલા સહિત અડધો ડઝન બંગલા નિશાન બનાવ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે કેન સફારી ગોલ્ફ કોર્સ લિવિંગ ખાતે રહેતા અજય અમરનાથ સિંહના મકરપુરા ખાતે ફેક્ટરી ધરાવે છે. ગઈ રાત્રે તેઓ તેમના રૂમમાં ઊંઘતા હતા જ્યારે નાની પુત્રી તેની રૂમમાં હતી. દરમિયાન મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અવાજ આવતા અજયભાઈની પુત્રી અચાનક જાગી ગઈ હતી અને તેના રૂમનો દરવાજો ખોલીને જોતા સામે રૂમમાં મોટી બહેનની રૂમનો દરવાજો ખુલ્લો અને સામાન વેરવિખાર જણાયો હતો. આ સાથે જ તેને મોટેથી બૂમ મારી કોણ છે તેમ કહી પિતાને પણ બોલાવ્યા હતા. પુત્રીનો અવાજ સાંભળી અજયભાઈ તેમજ તેમની પત્ની પોતાના રૂમમાંથી બહાર દોડી આવ્યા હતા અને તપાસ કરતા ઘરનો સામાન વીરવેખર જણાયો હતો. જ્યારે રસોડાનો દરવાજો ખુલ્લો હતો, કોઈ ચોર અંદર આવ્યો હશે અને ચોરી કરી તેઓ ફરાર થઈ ગયા હતા તેમ લાગ્યું હતું. બાદમાં તેમણે સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરતા 4 ચડ્ડી બનિયાનધારી ચોરો સોસાયટીમાં પ્રવેશતા જણાયા હતા. મોટા પર માસ્ક તેમજ પોતાની ઓળખ ના થાય તેવી રીતે આવેલા ચોરોએ અન્ય 5 ઘરોના પણ તાળા તોડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા વડોદરા નજીક ભાયલીમાં આવેલી એક સોસાયટીમાં પણ ચડ્ડી બનિયાનધારી ટોળકીએ આતંક મચાવ્યો હતો. સિક્યુરિટી જવાનો પર પથ્થરમારો કરી તિજોરીનું મોટું લોકર ઉઠાવી ગયા હતા.